નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં આવેલ વિજયનગરમાં આજે કુંવારિકા કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં દરબાર ચોકની નવરાત્રિમાં માય મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રિ વર્ષોથી ચાલી આવી રહી છે. માય મંડળ દ્વારા આજે નવરાત્રિના અંતિમ દિવસે કન્યા પૂજન અને ગરબા વિસર્જનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને દિવ્યાંગ ભાટિયા અને ગુરુદત્ત ઉપાધ્યાય મદદરૂપ બન્યા. નવરાત્રિની 9મી તારીખે છોકરીઓને ખવડાવવાની પરંપરા છે. શું તમે જાણો છો શા માટે કન્યા પૂજા માટે 9મી તિથિને એટલા મહત્વપૂર્ણ માનવામાં આવે છે? કેટલાક લોકો અષ્ટમીની જગ્યાએ 9મી પર છોકરીની પૂજા અર્ચા કર્યા પછી તેમને ખવડાવે છે. અષ્ટમી અને નવરાત્રિ પર કુંવારી છોકરીઓની પૂજા કરવાની પરંપરા છે. તેને કણજગ પૂજન પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ સાથે શક્તિ ખુદ છે. કુંવારી યુવતીઓને નવદેવીઓને માનવામાં આવે છે. તેથી ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે માતાના નવ સ્વરૂપો માટે નવ યુવતીઓની પૂજા અને ભોજન કરે છે. આ સાથે ભક્તના નવરાત્રિના ઉપવાસ પૂર્ણ થાય છે. અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યા પૂજા બાદ પ્રસાદ પ્રાપ્ત થયા પછી જ નવરાત્રિ વ્રત ખોલવામાં આવે છે. કુંવારી યુવતીઓને ભોજન આપ્યા બાદ તેમને દક્ષિણા પણ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ કરીને માતા રાણી આર્થિક શક્તિનો આશીર્વાદ આપે છે અને માતા તેની અમર્યાદિત કૃપા આપે છે. આ દિવસે 2 વર્ષથી 10 વર્ષ સુધીની છોકરીઓની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ 9મી પર છોકરીઓને ખવડાવવાનું મહત્વ અને તેના પર નિયમો શું છે. લલિત વિજયનગર.